ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ સ્ટેન્ડર્ડ એટ સબ્જેક્ટ ગુજરાતી જેના અંદર આજે આપણે વ્યાકરણની અંદર વાક્ય પ્રયોગ વિશે આપણે સમજવાના છીએ હવે તમે વાક્યોની અંદર વાક્ય નિષેધ વાક્ય વિધાન વાક્ય આવા વાક્યો તમે આગળ ભણી ચૂક્યા છો ધોરણ સાતમાં હવે ધોરણ આઠની અંદર આપણે વાક્ય પ્રયોગ વિશે ભણવાના છીએ હવે આપણે બધા જાણીએ છીએ કે વાક્યના પદો વચ્ચે સંવાદિતા હોય છે સંવાદિતા એટલે કે બંને વચ્ચે જે સંવાદ એક થતો હોય એ રીતે હોય છે વાક્યના પદો પરસ્પરની એક નિશ્ચિત વ્યવસ્થામાં જોડાતા હોય છે પદોની વાક્ય રચના કક્ષાએ જોવા મળતી આ સંવાદિતાને આપણે પદ સંવાદથી ઓળખાવીએ છીએ ભાષામાં પદ સંવાદને આધારે પણ પ્રકાર પાડી શકાય છે તો આજે આપણે વાક્ય પ્રયોગની અંદર કઈ રીતે તેના વાક્ય વાક્યના પ્રયોગના પ્રકાર પાડ્યા છે અને તે કઈ રીતે પ્રયોજાય છે તે આપણે જોઈએ વાક્ય પ્રયોગ વાક્યના મુખ્ય બે પદો છે વાક્યના કેટલા છે મુખ્ય બે પદો છે કયા કયા છે એક તો કર્તા અને કયું છે કર્તા બરાબર અને બીજું છે ક્રિયાપદ એમાં એક ત્રીજું મહત્વનું પદ તે છે કર્મ શું છે કર્મ હવે વાક્યમાં પ્રયોજાતા આ ત્રણેય પદોમાં કોની પ્રધાનતા છે તેના આધારે વાક્યના ત્રણ પ્રકાર પાડી શકાય પહેલું છે વાક્યના ત્રણ પ્રકાર એમાં પહેલું છે કર્તરી પ્રયોગ બીજું છે કર્મણી પ્રયોગ અને ત્રીજું છે ભાવે પ્રયોગ હવે કરતરી પ્રયોગ હવે કરતરી પ્રયોગ હવે તમને જો કરતરી એટલે જ્યાં કરતા બરાબર આપણે વાક્ય દ્વારા સમજીએ તો એક વાક્ય છે અહીંયા હું કેળું ખાઉં છું તો હું એ કોણ છે કરતા કેળું એ શું છે કર્મ અને ખાઉ છું એ શું છે ક્રિયાપદ વાક્યની અંદર અહીં શું છે કરતા એ મુખ્ય છે શું છે કરતા એ મુખ્ય છે કરતા વાક્ય રચનામાં કેન્દ્રમાં હોય છે આજે કર્તા છે એ વાક્ય રચનામાં કેન્દ્રમાં હોય એટલે કે એ વાક્યના અન્ય પદો કરતાના લિંગ વચનના પ્રત્યે એના પ્રમાણે ગોઠવાય છે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય તો તે વાક્ય કર્તરી રચના ગણાય છે દાખલા તરીકે જુઓ ઝુમાએ શોખ ખાતર એક પાડો પાળ્યો હવે જુમો હવે અહીંયા જુમાએ શોખ ખાતર એટલે શોખ ખાતર એક પાડો પાળે છે એટલે અહીંયા મુખ્ય કોણ ગણાય છે જુમો કોણ છે

બરાબર હું વ્યાયામ કરીશ એટલે હું પોતે હું એ કોણ છે અહીંયા ગાડી મુખ્ય કરતા છે તેણે મોટેથી બૂમ પાડી તેણે તેણે મોટેથી બૂમ પાડી બરાબર છે અહીંયા મોટેથી એ કર્મ છે તેણે કરતા અને બૂમ પાડી એ ક્રિયાપદ છે અહીંયા તેણે બૂમ પાડી છે એટલે તેણે એટલા કરતા છે એ કરતા કોણ છે મુખ્ય છે માટે આ વાક્ય કેવું છે કર્તરી વાક્ય છે હવે શું કહે છે કર્તરી રચનામાં જ્યાં ક્રિયાપદ કરતાને અનુસરે છે હવે કર્તરી છે કરતરીને જ્યાં ક્રિયાપદ એ કરતાને અનુસરે છે કે બૂમ પાડવાની જે ક્રિયા થઈ છે અહીંયા બરાબર એ કોને અનુસરીને થાય છે કરતાને જે કરનાર છે તેને બરાબર છે તેને અનુસરે છે વાક્યમાં જો કર્મ હાજર હોય તો તે સકર્મ જો અહીંયા વાક્યની અંદર જો કર્મ હાજર હોય તો એ વાક્ય કેવી એ વાક્ય રચના કેવી કહેવાય છે સકર્મ કેવી કહેવાય છે સકર્મ વાક્ય રચના કહેવાય છે જો વાક્ય રચના કહેવાય છે વાક્ય અને જો વાક્યમાં કર્મ ન હોય તો તે અકર્મ વાક્ય રચના કહેવાય છે કેવી અકર્મ હવે એક વાક્ય છે બરાબર એ ડોશી રડ્યા એક વાક્ય છે આ ડોશી રડિયા હવે ડોશીરડિયા એમાં કરતા પદ અને ક્રિયાપદ છે બરાબર આની અંદર કર્મપદ નથી શું છે આમાં કર્મપદ નથી એટલે આ વાક્ય કેવું થશે અકર્મક કેવું વાક્ય થશે અકર્મક એટલે આ વાક્ય રચના છે અકર્મક જ્યારે મેહુલે મીઠાઈ ખાધી વાક્યમાં મેહુલ કરતા અને ખાધી એક ક્રિયાપદ છે અને મીઠાઈ એક કર્મ છે આથી આ વાક્ય રચના કેવી થશે સકર્મક રચના થશે કેવી થશે સકર્મક કારણ કે આ વાક્યની અંદર કર્મ છે જે વાક્યની અંદર કર્મ નથી બરાબર કર્મપદ નથી હોતું એવી વાક્ય રચના હોય તો તેને અકર્મક વાક્ય રચના કહે છે અને જે વાક્યની અંદર કર્મ હોય છે કર્મ હાજર હોય છે તો એ વાક્યને સકર્મક રચના કહે છે ત્યારબાદ આપણે જોઈએ કર્મણી પ્રયોગ કહ્યું જોઈશું હવે કર્મણી પ્રયોગ જેવી રીતે કર્તરી પ્રયોગની અંદર કરતા મુખ્ય છે એવી જ રીતે કર્મની પ્રયોગની અંદર કર્મ એ મુખ્ય છે એનું એક વાક્ય જોઈએ મારાથી ગીત ગવાય છે મારાથી એટલે હું મારાથી ગીત ગવાઈ રહ્યું છે એટલે અહીંયા જે કર્મ છે એ શું છે મુખ્ય છે અહીં કર્મ મુખ્ય છે કેટલીક વાક્ય રચનાઓની અંદર જ્યારે કેન્દ્રમાં કર્મ છે જો વાક્યમાં કર્મની પ્રધાનતા હોય તો તે રચના કર્મની ગણાય છે આગળ જોઈએ એના કેટલાક ઉદાહરણ આપણે જોઈએ બરાબર ઝૂમાથી શોખ ખાતર પાડો પળાયો બરાબર છે હવે અહીંયા જુમો એક કરતા છે અને પાડો પાળ્યો એ શું છે ક્રિયા છે બરાબર છે અહીંયા શોખ ખાતર પાડો પડાય છે એટલે અહીંયા કર્મ એ મુખ્ય છે મારાથી વ્યાયામ કરાશે મારાથી એટલે મારાથી મારાથી એ શું છે કરતા છે વ્યાયામ એ કર્મ છે અને કરાશે ક્રિયાપદ છે તો વ્યાયામ એ શું છે કર્મ કે મારાથી વ્યાયામ કરાશે અહીંયા કર્મ એ મુખ્ય છે એવી રીતે કે મારાથી મોટેથી બૂમ પડાશે મોટેથી બૂમ પાડવાની બૂમ પાડવાની ક્રિયા થાય છે અને મારાથી એ જે કરતા છે એટલે મોટેથી એ શું છે કર્મ છે જેમાં તેની પ્રધાનતા સૂચવે છે કર્મની પ્રધાનતા બતાવે છે હવે ઘણી વખત એની અંદર આપણે તરફથી પણ આવે છે બરાબર એટલે મહાનલ તરફથી એક ચિંગારી અપાઈ હવે મહાનલ તરફથી એટલે અહીંયા ગાળા મહાનલ એના દ્વારા ચિંગારી અપાય છે એટલે આ વાક્ય કેવી ગણાય છે કર્મની વાક્ય રચના ગણાય છે એટલે જ્યાં કર્મની પ્રધાનતા હોય છે તે રચના કર્મણી વાક્ય રચના છે કર્મણીમાં કેટલીકવાર કરતા વગરની રચના પણ થઈ શકે છે જ્યાં કર્મની પ્રધાનતાને લીધે કરતાની અપેક્ષા હોતી નથી ઘણી વખત કર્મની વાક્ય હોય જેની અંદર કરતા વગરની પણ રચના હોય છે કે જેમાં માત્ર કર્મ કર્મને પ્રધાનતા અપાતી હોય છે જેમાં કરતાની કોઈ અપેક્ષા રહેતી નથી બરાબર છે એવી પણ વાક્ય રચના જોવાય છે દાખલા તરીકે આપણે જોઈએ દાંત વગર કંઈ ખવાય હવે આના આ વાક્યની અંદર કોઈ પણ કરતા નથી પણ ક્રિયાપદ છે ખાવાની ક્રિયા થાય છે અને કર્મ પણ છે બરાબર છે હવે દાંત દાંત વગર બરાબર અને કાંઈક ખવાય ખાવાની ક્રિયા છે પણ કર્મ થઈ રહ્યું છે એટલે અહીંયા કોઈ પણ કરતા નથી દાખલા તરીકે બીજું આપણે વાક્ય જોઈએ કે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવાય છે બરાબર છે આપણ શું છે આની અંદર પણ કોઈ કરતા નથી એટલે આના અંદર કોઈ કરતાની અપેક્ષા રહેતી નથી માત્ર કર્મની પ્રધાનતા જોવા મળે છે એટલે આ વાક્ય રચના કેવી કહેવાશે કર્મણી વાક્ય રચના કહેવાય છે હવે જે કર્તરી પ્રયોગ સકર્મ હોય તેનું કર્મણી પ્રયોગમાં રૂપાંતર કરી શકાય છે હા જો કર્તરી પ્રયોગની અંદર સકર્મ હોય રચના બરાબર એટલે કે કર્તરી રચનાની અંદર એ કર્મ સાથેનું વાક્ય હોય તો તેને આપણે કર્મણી પ્રયોગમાં રૂપાંતર કરી શકીએ છીએ તો કઈ રીતે કરીએ તો જોઈએ અહીંયા કરતરી પ્રયોગ અને કર્મણી પ્રયોગમાં આપણે રૂપાંતર કરવાનું છે આપણે આગળ એક એક વાક્ય જોયું હતું કે શોખ ખાતર પાડો પાળ્યો બરાબર છે આમાં જુમો એ કરતા મુખ્ય છે એટલે કર્તરી વાક્ય છે હવે એને કર્મણીમાં ફેરવવું હોય તો શું કરવું પડે કે જોમાથી જોમાથી શોખ ખાતર પાડો પડાયો બરાબર અહીંયા શું થાય છે શોખ ખાતર એટલે કે કર્મ અહીંયા મુખ્ય બની જાય છે હવે જ્યારે કર્મ અહીંયા મુખ્ય બની ગયો એટલે હવે આ વાક્ય કેવું બન્યું કર્મણી વાક્ય બની ગયું એટલે કે જ્યારે કર્તરી વાક્યની અંદર કર્મ હાજર હોય ત્યારે તેનું રૂપાંતર આપણે કર્મણી પ્રયોગમાં કરી શકીએ છીએ આગળ જોઈએ એવી જ રીતે બીજો હું વ્યાયામ કરીશ અહીં હું વ્યાયામ કરીશ એટલે હું એમાં કરતા મુખ્ય છે એટલે કરતરી વાક્ય છે એની જ સામે તમે જુઓ અહીંયા કર્મ છે વ્યાયામ એ કર્મ છે એટલે કર્મ એટલે સકર્મક છે તો એને આપણે કર્મની વાક્યોમાં પ્રયોગ કરી શકીએ છીએ દાખલા તરીકે મારાથી વ્યાયામ કરાશે હવે મારાથી વ્યાયામ કરાશે બરાબર છે એટલે અહીં વ્યાયામ અહીંયા કર્મ મુખ્ય બને છે એટલે કર્માણી પ્રયોગની અંદર ક્રિયાપદ એ કર્મને અનુસરે છે જુઓ અહીંયા હું વ્યાયામ કરીશ અને અહીંયા કરાશે એટલે ક્રિયાપદ જ્યારે કર્મણીમાં રૂપાંતર કરવામાં આવે છે ત્યારે ક્રિયાપદ એ કર્મને અનુસરે છે જ્યાં અહીંયા હું એટલે કરતા મુખ્ય હતું તો એના બીજા જે ક્રિયાપદો છે એ એને અનુસરે છે જ્યારે અહીંયા કર્મણીની અંદર તે કર્મને અનુસરે છે કર્તરીમાં કર્તાને ક્રિયાપદ અનુસરે છે જ્યારે કર્મણીમાં કર્મને ક્રિયાપદ અનુસરે છે ત્યારબાદ આપણે જોઈએ ભાવે પ્રયોગ કયું છે ભાવે પ્રયોગ હવે ભાવે એટલે ભાવ એ તો તમે સમજી ચૂક્યા હશો બરાબર છે ભાવે કે જ્યાં ભાવ ક્રિયાનો જે ભાવ મુખ્ય હોય તેને આપણે ભાવે પ્રયોગ કહીશું એક વાક્ય દ્વારા જોઈએ કે રમેશથી રડાયું જો રમેશથી રડાયું બરાબર અહીં રડાયું એ ક્રિયાનો એક ભાવ રડવાનો જે ભાવ છે એ સૂચવે એટલે ભાવ મુખ્ય છે રડવાનો ભાવ શું છે મુખ્ય છે હવે જો આ વાક્ય રચનામાં કરતા કે કર્મ એ બંનેમાંથી કોઈ કેન્દ્રમાં ન હોય ત્યારે એમાં ક્રિયાની પ્રધાનતા હોય છે તમે જોયું કે જ્યારે વાક્ય રચના એવી હોય કે જેમાં કર્તા કે કર્મ બંનેમાંથી કોઈ પણ કેન્દ્રમાં હોતું નથી ત્યારે શું થાય છે એ વાક્ય રચનાની અંદર એ ક્રિયાની પ્રધાનતા સૂચવી જાય છે વાક્યમાં જે ક્રિયા હોય છે એ ક્રિયા પ્રધાનતા સૂચવી જાય છે એ મુખ્ય હોય છે એનો ભાવ મુખ્ય હોય છે ત્યારે આ વાક્ય રચના ભાવે રચના કહેવાય છે દાખલા તરીકે આપણે બીજા વાક્ય જોઈએ કે જુમાથી સવારમાં ફરવા નીકળાયું હવે અહીંયા કરતા છે બરાબર છે પરંતુ ફરવા નીકળાયું બરાબર છે એ ક્રિયાની ક્રિયાનો મુખ્ય ભાવ સૂચવે છે બરાબર છે તેનાથી મોટેથી બૂમ પડાઈ તેનાથી મોટેથી બૂમ પડાઈ બૂમ પડાય છે બરાબર છે અહીં કરતા કે કર્મ એ બંને કેન્દ્રમાં નથી બરાબર છે હાજર છે પણ કેન્દ્રમાં નથી એના બૂમ પડાઈ છે એટલે અહીં ક્રિયાનો ભાવ મુખ્ય છે માટે આ ભાવે પ્રયોગ વાક્ય છે ભાવ્ય રચનામાં ક્રિયાપદ કર્તાથી સ્વતંત્ર રીતે આવે છે જ્યારે કર્મની રચનામાં અને ભાવ્ય રચનામાં ફેર એટલો જ છે કે ભાવ્ય રચનામાં કર્મ હોતું નથી જેમ કે મારાથી રડી પડાયું મારાથી રડી પડ્યો જેમાં કર્મ નથી તમે એ જોયું કે તેનાથી મોટેથી બૂમ પડે મોટેથી બૂમ પડાઈ જાય છે શું થાય છે મોટેથી બોમ્બ પડાઈ જાય છે મારાથી રડી પડાયું રોકાયું નહીં મારાથી રડી પડાયું એક આ ક્રિયાનો ભાવ સૂચવી જાય છે જેના આપણે જે ક્રિયા થાય છે એનો મુખ્ય ભાવ છે એ સૂચવી જાય છે એને અટકાવી શકતા નથી તેનાથી એકદમ રસ્તા પર રસ્તા પર દોડાયું અથવા રસ્તા તરફ દોડાયું અહીં પણ શું થાય છે ક્રિયા જે દોડવાની ક્રિયા છે તે અંદરથી ભાવ દ્વારા સૂચવે છે ભાવ જે અંદરથી આવે છે એ ભાવે પ્રયોગ છે બરાબર છે એટલે કે જ્યાં કરતા કે કર્મ બંનેમાંથી કોઈ પણ કેન્દ્રમાં ન હોય અને માત્ર ક્રિયાની પ્રધાનતા સૂચવી જાય તેવી વાક્યને આપણે શું કહીશું ભાવે પ્રયોગ કહીશું આગળ જોઈએ પ્રેરક વાક્ય પ્રયોગ હવે પ્રેરક પ્રેરક એટલે કે આપણે વાક્ય દ્વારા સમજીએ કે અમૃતકાકી મંગુને ખવડાવે છે જો અહીં ક્રિયાની પ્રેરણા અપાય છે શું થાય છે ક્રિયાની પ્રેરણા અપાય છે બરાબર છે અમૃતકાકી મંગુને ખવડાવે છે એટલે અમૃતકાકી દ્વારા મંગુને ખવડાવવાની ક્રિયા જે થાય છે એમાં એને પ્રેરણા અપાઈ રહી છે બરાબર છે એટલે ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે વાક્ય રચના પ્રેરક બને છે પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે જેમ કે આપણે જોઈએ અહીંયા બંને વાક્ય આપ્યા છે એક સાદું વાક્ય અને બીજું પ્રેરક વાક્ય કે જેનાથી તમને જલ્દી સમજ પડશે અહીં એક સિમ્પલ એક વાક્ય છે ઝૂમો બૂમો પાડે છે શું છે ઝૂમો બૂમો પાડે છે જ્યારે અહીંયા તમે બીજું જુઓ કે ઝૂમો લોકો પાસે બૂમો પડાવે છે શું કરે છે લોકો પાસે બૂમો પડાવે છે એટલે અહીંયા જુઓ જ્યારે બીજી વસ્તુ તમે જુઓ અક્ષય લેશન કરે છે એટલે અક્ષય પોતે બરાબર અહીંયા જુઓ ઝૂમો બૂમો પાડે છે એટલે ઝુમો જાતે બૂમો પાડે છે જ્યારે પ્રેરક વાક્યમાં શું છે કે ઝૂમો લોકો પાસે બૂમો પડાવે છે એટલે લોકોને શું કરે છે બૂમ પાડવા માટેની પ્રેરણા અપાઈ રહી છે હવે એવી જ રીતે નીચે જુઓ કે અક્ષય લેશન કરે છે એટલે અક્ષય પોતે લેશન કરે છે જ્યારે સામે જુઓ કે અક્ષય લેશન કરાવે છે એટલે અક્ષય જાતે કરતો નથી કરાવે છે બરાબર છે એટલે અહીંયા તમે જુઓ કે અક્ષય જાતે લેસન એક કરનાર છે જ્યારે બીજા પ્રેરક વાક્યની અંદર શું છે એ કરાવનાર બને છે આગળ જોઈએ તમારે વ્યાકરણ શીખવું છે તમારે શીખવું છે આ એક વાક્ય છે જ્યારે તમારે વ્યાકરણ શીખવાડવું છે એટલે એને શીખવાડવા માટેની એક શીખવાડવા માટે એને પ્રેરિત કરવામાં આવે છે તો આ છે પ્રેરક વાક્ય અહીં આપણે જોઈ શકીએ છીએ કે વાક્યમાં મૂળ કરતાને જ પ્રેરક કરતા બનાવી દઈએ છે તમે અહીંયા જુઓ જોમો લોકો પાસે બોમ પડાવે છે અક્ષય લેશન કરાવે છે તમારે વ્યાકરણ શીખવાડવું છે બરાબર છે અહીં શું થાય છે કે જે કરતા છે એને જ આપણે પ્રેરક બનાવી દઈએ છીએ એને જ પ્રેરણા આપનાર બનાવી દઈએ છીએ જેમ કે જુમો એ બૂમો બૂમ પાડનાર હતો તેને બોમ પડાવનાર બનાવી દીધો બરાબર અક્ષય લેસન કરનાર હતો તો એને લેસન કરાવનાર બનાવી દીધો એટલે પ્રેરિત કરતા ઉમેરવો હોય તો ઉમેરી શકીએ છીએ બરાબર જેમ કે જુઓ જોમો લોકો પાસે બમ પડાવે છે શું કરે છે જોમો શું કરે છે લોકો પાસે બોમ પડાવે છે આગળ એક બે વાક્ય જોઈએ અક્ષય મારી પાસે લેસન કરાવે છે આની અંદર મેં કરતા ઉમેરી દીધા છે બરાબર છે જે આપેલા લોકો એ લોકોએ કરતા ઉમેરી દીધા અહીં પણ અક્ષય મારી પાસે લેસન મારી બરાબર એ આપણે કરતા ઉમેર્યા છે તમારે વિદ્યાર્થીઓને લેસન વિદ્યાર્થીઓને વ્યાકરણ શીખવાડવું છે એટલે વિદ્યાર્થીઓ એટલે કરતાં ઉમેરવામાં આવ્યું છે અને કરતાં ઉમેરીને જે મુખ્ય કરતા છે એને પ્રેરક બનાવવામાં આવ્યું છે તો આ હતા આપણા વાક્ય પ્રયોગ કયા કયા છે તો કરતરી પ્રયોગ કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ અને પ્રેરક વાક્ય પ્રયોગ તો આને લગતી કેટલીક એક્સરસાઇઝ પણ તમને કરાવવામાં આવશે જે તમારે વાક્યને સારી રીતે વાંચી સમજી અને પછી તમારે કરવાનું રહેશે